કલમને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 3 મે શુક્રવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. આજે સવારે ફેની વાવાઝોડું ઓરિસ્સા પહોંચ્યું હતું. 200 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવને વિનાશ વેર્યો હતો. ઓરિસ્સામાં ફેનીને કારણે 3 લોકો મૃત્યુ પામ્યા છે. ઉત્તર પ્રદેશમાં પણ વાવાઝોડાથી 4 લોકો મૃત્યુ પામ્યા છે. ઓરિસ્સા પછી ફેની વાવાઝોડું પશ્ચિમ બંગાળ તરફ ફંટાયું છે. કલકત્તા એરપોર્ટ પર વિમાની સેવાઓ ઠપ થઈ ગઈ છે. હજુ પણ વાવાઝોડું 100 થી 120 કિલોમીટર ઝડપ ધરાવતું હોવાની શક્યતા છે. બાંગ્લાદેશ ઉપર પણ વાવાઝોડાનો ભય છે. વાવાઝોડાને કારણે અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ થયો છે. આજે બપોરે કચ્છના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. તેજીલો પવન ફૂંકાયા પછી કમોસમી વરસાદ થયો હતો. નખત્રાણામાં કરા પણ પડ્યા હતા. હવામાન વિભાગે આ ઘટનાને થંડરસ્ટ્રોમ એક્ટિવિટી ગણાવી છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં પાણીની અછત છે. ઘાસચારાની પણ તંગી વર્તાય છે. તાલુકામાં પાણી અને ઘાસચારાનું વિતરણ કરવા માંગ ઉઠી છે. સ્થાનિક ધારાસભ્ય પ્રવીણભાઈ મુચ્છડિયાએ આ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. જો તાકીદે પાણી અને ઘાસચારાની વ્યવસ્થા ન થાય તો તેમણે આંદોલનની પણ ચીમકી આપી છે. ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબત દ્વારા આકર્ષક લવાજમ યોજના. રૂપિયા 1750, 950 અને 850માં 3 જુદી જુદી યોજનાઓમાંથી આપની પસંદગીની યોજનામાં જોડાઈ વર્ષભરના નોબતના વાંચન સાથે 2 ડ્રો તથા રૂપિયા 1 લાખના એક્સિડન્ટ વીમાનો લાભ મેળવો. જામનગરની જીજી હોસ્પિટલમાં હાલ દર્દીઓની ભારે ભીડ જોવા મળે છે. પ્રતિદિન અંદાજે 4000 દર્દીઓની ઓપીડી રહે છે. દાખલ થનારા દર્દીઓની સંખ્યા પણ મોટી છે. દર્દીઓની અકલ્પનીય ભીડ સામે હોસ્પિટલ તંત્ર ટૂંકું પડી રહ્યું છે. વ્યવસ્થા જાળવવી મુશ્કેલ બની રહી છે. નિષ્ણાંતોના મતે શહેરમાં સિટી ડિસ્પેન્સરીની જરૂર છે. જો અન્ય તબીબી કેન્દ્રનો આરંભ થાય તો હોસ્પિટલનું ભારણ ઘટી શકે છે. જામનગરમાં ગઈકાલે વકીલ કલ્પેશભાઈ ફલિયા પર જીવલેણ હુમલો થયો હતો. ઇરફાન ઇકબાલ સિપાહી તથા લાલા કિશોરભાઈ બારોટે આ હુમલો કર્યો હતો. હુમલા પછી પીડિત કલ્પેશભાઈને જીજી હોસ્પિટલ લઈ જવાયા હતા. હાલ તેઓ ભયમુક્ત છે. આ બનાવને પગલે જામનગર બાર એસોસિએશન સક્રિય થયું હતું. અનેક વકીલો હોસ્પિટલે દોડી ગયા હતા. પોલીસે પણ તાકીદે કાર્યવાહી કરી આરોપીઓને ઝડપી લીધા છે. આવતીકાલે બાર એસોસિએશન વકીલોની સુરક્ષાના મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપશે. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.